नौपतनी आराधना नो मंगलमय आज चौथो दिवस देवनी विवेचना पूरी गुरुनी शुरू थई। गुरुना केटला प्रकार कीधा? त्रण। आचार्य, उपाध्याय, साधु। आचार्य राजाना स्थाने, उपाध्याय मंत्रीना स्थाने। दुनियानी अंदर पण जे रीतना वडाप्रधान अने गृहप्रधान शासननी पण एक बहु सरस मजानी व्यवस्था छे। संघ शासन आना जयरे कार्यो आवे त्यारे आचार्य एने हाथमां लीए अने समुदायना जयरे कार्य आवे त्यारे एने कोण हेन्डल करे? उपाध्याय। उपाध्याय ए गृह प्रधान कहेवाय अने आचार्य ए विदेश प्रधान कहेवाय। आचार्यनी साथे उपाध्याय समुदायनी अंदर होय। उपाध्यायनुं मुख्य कार्य शुं छे? भणे, भणावे, साधु। आचार्य जो सकल संघनी रक्षा करे, सकल संघनी चिंता करे, तो आश्रित वर्गनी चिंता कोण करे? जे करे एने शुं कहेवाय? उपाध्याय। साधुओने भणावानो, पोते पण भणता जाय, साधुने पण भणावता जाय। आवा उपाध्यायनी बहु महत्वनी त्रण विशेषता छे। नंबर एक, उपाध्याय ज्ञाता होय छे। जेने तेने उपाध्याय पदवी ना मळे, तमे बोलो छो ने ओम रीम नमो उवज्जायाण, उप एटले समीपे अधीते भणे, जेनी पासे आवीने भणवानुं एनुं नाम उपाध्याय। आ एनी सीधी व्याख्या थई। पछी जे आचार्य भगवान खूब भणावता होय तो ए एक अर्थमां उपाध्याय पण कहेवाय, कारण के जेनी पासे आवीने भणवानुं एने शुं कहेवाय? उपाध्याय। उपाध्यायनो बहु मोटी विशेषता એ જ્ઞાતા હોય છે। સેના? 45 આગમ, દ્વાદશ અંગના જ્ઞાતા, 12 અંગ, આચારાંગ, સુઈડાંગ, ખાણાંગ, આવા 12 અંગના 45 આગમના એ જ્ઞાતા હોય। આપણા ગચ્છાધિપતિ હતા જય ગોસ્વામી મહારાજ, આટલી મોટી પોસ્ટ ઉપર બેઠા પછી પણ એમનું ભણવાનું ભણાવવાનું ચાલુ। ગમે તેવી ચમરબંધી વ્યક્તિ આવીને બેઠી હોય પણ જ્યાં સુધી સ્વાધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી વાત પણ નહીં કરવાની। મને યાદ છે 1995 હું જોડાયો, પહેલું જ ચોમાસું એમની નિશ્રામાં મારું સાહીબાગ ગિરધરનગરમાં થયું, અને ગિરધરનગર પાસે જ આ સાહીબાગમાં કોણ રહેતા? આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ કોણ? શ્રેણીકભાઈ। શ્રેણીકભાઈ ત્યાં રહેતા અને રોજ શ્રેણીકભાઈ પોતે ગચ્છાધિપતિ પાસે ભણવા આવતા। ભાઈ શ્રેણીકભાઈ નવરા કે તમે નવરા કહી દો, નવરા કોણે ખબર નથી, પણ એમને જેટલો શાસનના સ્વાધ્યાય કરવાનો રસ હતો એટલો અમને નથી। વ્યાખ્યાનમાં બેસવાનું, વ્યાખ્યાન પછી સ્પેશિયલ ગચ્છાધિપતિ પાસે વાંચના લેતા। કોઈ એક ગ્રંથના આધારે જ્યારથી શ્રેણીકભાઈ એમ કહેતા કે હું સમજણો થયો, એ પણ ક્યાં ભણ્યા હતા ખબર છે? વિદેશમાં, જે યુનિવર્સિટીમાં રાજીવ ગાંધી ભણ્યા હતા એમની સાથે શ્રેણીકભાઈ ભણ્યા હતા। રાજીવ ગાંધીના માતાનું નામ શું? ઇન્દિરા ગાંધી। અને ઇન્દિરા ગાંધી શ્રેણીકભાઈના પિતાનું નામ શું? કસ્તુરભાઈ। કસ્તુરભાઈને મામા કહીને બોલાવતા। જુઓ આપણા જૈન શ્રેષ્ઠીઓનો શું દબદબો હતો।